હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? યસ, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા હશો. કે યસ, હજુ પણ એક કમ્પ્લેન છે સરને, તમારામાંથી ઘણા બધા લોકો હજુ પણ સરને હોમવર્ક સબમિટ કરાવી રહ્યા નથી. તો સો પ્લીઝ હોમવર્ક સબમિટ કરાવતા રહેજો. ઓકે યસ, મારે બીજા એક્શન્સ લેવા પડે એના પહેલા તમને યસ વારે ઘડે તમને રિમાઇન્ડ કરાવ્યા પછી પણ તમારામાંથી કોઈ પણ હોમવર્ક સબમિટ કરાવાઈ રહ્યું નથી. મોટાભાગના લોકો પ્લીઝ મારા નંબર પર વોટ્સઅપ પર નંબર મોકલવાનું તમારે છે. ઓકે, અને ફરજિયાત છે, તમારે કરવાનું છે. ઓકે, નાઉ હવે આપણે અહીંયા જે ભણવાનું છે એ વસ્તુમાં નવું ચેપ્ટર વિગત સમીકરણ આપણે ચાલુ કરી દીધા છે. બે લેક્ચર થઈ ગયા છે, થર્ડ લેક્ચર. ઓકે, ના હવે અહીંયા આપણે જોઈએ તો યસ, લાસ્ટ લેક્ચરમાં આપણે વિકલ સમીકરણ ઉકેલ કોને કહેવાય એ વસ્તુ આપણે જોઈ હતી. ઓકે, એના પરથી વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી. બરોબર, શું કહેવાય, વિકલ સમીકરણનો ઉકેલ હજુ આપણે ચાલુ નથી કર્યું, એટલે ઉકેલ કેવી રીતે મેળવવાનો, એકચ્યુઅલી ઉકેલ શું હોવો જોઈએ એ વસ્તુ આપણે જોયું છે. અને કોઈ એક વિધેય એ આપેલા વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં એ ચકાસવાનું છે. એ રીતે આપણે અમુક દાખલા જોયા હતા અને ઘણી વાર એક માર્કમાં આમાંથી દાખલા પણ પૂછવાતા હોય છે. એટલે અહીંયા મેં તમને કીધું છે એ પ્રમાણે આપણે આ વસ્તુ પાંચમા ચેપ્ટરમાં પણ કરી છે, દ્વિતીય વિકલિત વાળું જે હતું એમાં પણ આ વસ્તુ કરી છે. એ રીતનું છે, બીજું કઈ નહીં. એટલે અહીંયા સ્વાધ્યાય 9.2 ના અમુક દાખલા હું તમને જે બતાવવા જેવા લાગે છે હું બતાવું છું. યસ, પછી આપણે આગળ વધીશું. ઓકે, ના અહીંયા આપેલ વિધેય એટલે કે સાર્યું ને સ્પષ્ટ અથવા ગુડ રીતે અનુરૂપ વિકલ સમીકરણ ઉકેલ છે કે તેમ ચકાસો એ વસ્તુ છે. એટલે યસ, સ્પષ્ટ એટલે વાય બરાબર એફ ઓફ એક્સ પ્રકારનું આવે એ, અને ગુડ એટલે કે એફ ઓફ એક્સ વાય બરાબર 0, એક્સ અને વાય ને આપણે સમીકરણના સ્વરૂપમાં આવતું હોય, યસ સાથે આવતા હોય એ. એટલે અહીંયા આ રીતે આ વિકલ સમીકરણનું, કારણ કે આમાં ડીવાય બાય ડીએક્સ છે, એટલે યસ સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબિત ચલના વિકલિત આવી જાય સમીકરણ એ વિકલ સમીકરણ કહેવાય. બરોબર છે, ના એટલે અહીંયા આનો ઉકેલ છે કે નહીં એ વસ્તુ આપણે જોવાની. આમાં શું છે, વાય ડેશ આપણે પ્રયત્ન કરવાનો કે ડાયરેક્ટ આના પરથી આપણે આ વસ્તુ લાવી શકીએ. ઓકે, અને આના પરથી આ વસ્તુ લાવવામાં આપણે વાય ડેશ શોધવાનું, પછી જે વાયનું મૂળ સ્વરૂપ છે ને એનો ઉપયોગ પણ થતો હોય તો એ ઉપયોગ આપણે કરવાનો, જો અહીંયા કોઈ એવું પદ આવતું હોય તો. ઓકે, એટલે અહીંયા વાયડેશ પ્રથમ વિકલિત છે, આનું પ્રથમ વિકલિત કરવું પડે. એટલે પ્રથમ વિકલિતનું જે સ્વરૂપ આવે કે જે સમીકરણ આવે એમાંથી ડાયરેક્ટ આવતું હોય અથવા તો ના આવતું હોય તો યસ, એમાં પ્રથમ સમીકરણનું જે પ્રથમ વિકલિતનું જે સમીકરણ આવે અને આ વાય એ બેનો ઉપયોગ કરીને આ જો ડાયરેક્ટ લાવવાનો પ્રયત્ન કરવાનો, ધેન ઇટ ઇઝ બેટર. ઓકે, નહીં તો આમાં વાયડેશ મૂકીને પ્રમાણેનું આવે છે કે એને ચકાસવાનું આવે. ઓકે, ના અહીંયા વાય છે એટલે વાયડેશ એટલે કે જે સંકેત આપેલા હોય એ પ્રથમ વિકલિત, એટલે આનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ વર્ગમૂળમાં 1 + x² એટલે અહીંયા ડી બાય ડી એક્સ ઓફ રૂટ એક્સ 1/2 √x એટલે એના પ્રમાણે 1/2 √1 + x² ઇન્ટુ યસ એક્સ ની જગ્યાએ 1 + x² વિકલિત, આનું 0 આનું 2x. બરોબર, આ થયું આપણને 2 કટ થઈ ગયું, એક્સ છેદમાં ગુણમાં 1 - x² વાયડેશ. આપણે વાયડેશ બરાબર એક્સ છેદમાં વર્ગમાં 1 + x² છે, પણ અહીંયા વાયડેશ બરાબર એક્સ વાય છેદમાં 1 + x² છે. યસ, આ સ્વરૂપ જો લાવી શકીએ અને એ આ સ્વરૂપ લાવવામાં આનો અને આ બંનેનો ઉપયોગ કરવાનો, એટલે અહીંયા આપણે જોઈએ તો અહીંયા હવે છેદમાં 1 + x² છે, જયારે આમાં વર્ગમૂળ છે, તો યસ એના માટે શું કરવું પડે, વર્ગમૂળમાં 1 + x² વડે ગુણવાનું ભાગીએ. એટલે યસ વર્ગમૂળમાં 1 + x² વડે ગુણ્યો અને 1 + x² વડે મેં ભાગ્યા અહીંયા, તો માટે વાયડેશ બરાબર અહીંયા એક્સ વર્ગમૂળમાં 1 - x² છેદમાં 1 + x², એટલે યસ આપણા પાસે આ એક્સ આવી ગયો 1 + x, આ બાકી રહી ગયું, સોરી 1 + x² વર્ગમૂળમાં એક્સ, 1 + x² શું છે વાય છે,
અહીંયા મૂકીએ તો યસ અહીંયા આપણે એક્સ વાય છે વન પ્લસ એક્સ સ્ક્વેર થઈ આનો ઉકેલ છે યસ આપણે લાવવાનું જ છે આપણે આનો ઉકેલ છે તેમ ચકાસવાનું છે આના પરથી આ પ્રકારનું સ્વરૂપ આવે છે અને આ રીતની પ્રેક્ટિસ કરવાની આ રીતે લાવવાનો પ્રયત્ન કરવાનો યસ એટલે એનામાં જે તમે અહીંયા બતાવ્યું યસ વાય ડેશમાં આપણને આ વસ્તુ મળે છે એક્સ છેદમાં વર્ગમૂળમાં વન પ્લસ એક્સ સ્ક્વેર સોરી માઇનસ કેમ લખ્યું યસ વન પ્લસ એક્સ સ્ક્વેર મળે છે ઠીક છે યસ આપણને આ પ્રકારનું સ્વરૂપ છે યસ એના માટે મેં આગળ યસ આ રીતના વેરિએશન કરીને યસ ગોઠવાઈ ગયા છે એમાં એ લાવવામાં વાય ડેશનું અને વાય એ બંનેનો ઉપયોગ કરવાનો ઓકે સો યસ એક્ચ્યુઅલી આ એક્ઝામ્પલ ચોથો હતો તમારો ઓકે ના નેક્સ્ટ એક્ઝામ્પલ હું લખું છું યસ અહીંયા મેં બીજો એક્ઝામ્પલ લખ્યો છે વાય બરાબર એક્સ સાઇન એક્સ અને યસ એ વિકલ સમીકરણ અહીંયા એક્સ વાય ડેશ વાય પ્લસ એક્સ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર યસ અહીંયા આનો ઉકેલ છે એમ આપણે બતાવવાનું છે યસ છે એમ ચકાસવાનું કહી દીધું છે એટલે બતાવવાનું છે યસ આમાં જોઈએ તો આમાં પ્રથમ વિકલિત જ છે વાય ડેશ જ છે ઓકે એટલે આપણે વાય ડેશ જ આમાંથી શોધવાનું એટલે યસ આમાંથી વાય ડેશ બરાબર એટલે આનું વિકલન એક્સ ઇન્ટુ કોસ એક્સ યુ ઇન્ટુ વી પ્રમાણે પ્લસ સાઇન એક્સ આ વસ્તુ થઈ આપણા પાસે ઓકે નાવ હવે આપણે જોઈએ તો અહીંયા વાય ડેશ બરાબર આપણે વાય ડેશમાં તો આટલી બધી વસ્તુ આ બધી વસ્તુ આપણા પાસે આવે છે તો યસ શું કરવું જોઈએ યસ આમાંથી જોઈએ તો યસ અહીંયા વાય છે ને યસ વાય બરાબર એક્સ સાઇન એક્સ આવવું જોઈએ તો યસ એક્સ વડે બી ગુણીશું તો એક્સ સ્ક્વેર એક્સ વાય ડેશ યસ નો પ્રોબ્લેમ આપણે આવો લાવવાનો પ્રયત્ન કરીએ એક્સ વાય ડેશ બરાબર વાય પ્લસ એક્સ અહીંયા વાય છે વાય બરાબર એક્સ સાઇન એક્સ છે પણ એવું કઈ દેખાતું નથી આ સમીકરણને એક્સ વડે ગુણ નાખો એટલે એક્સ વાય ડેશ થઈ જશે યસ એટલે અહીંયા સમીકરણ એક ને એક્સ વડે ગુણતા આપણને શું મળશે અહીંયા એક્સ વાય ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર કોસ એક્સ પ્લસ એક્સ સાઇન એક્સ યસ હવે આપણે જોઈશું તો યસ અહીંયા ઉકેલ પ્રમાણે આ એક્સ વાય ડેશ આવી ગયું એક્સ સાઇન એક્સ બરાબર વાય એ પણ આવી ગયું યસ હવે આ બાકી રહે છે તો યસ અગેન અહીંયા કોસ એક્સ છે કોસ એક્સ ની જગ્યાએ આ વસ્તુ છે એક્સ અને એક્સ કોસ એક્સ ની જગ્યાએ આખી આ વસ્તુ છે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઓકે તો યસ એના માટે અગેન કોસ એક્સ બરાબર વર્ગમૂળમાં વન માઇનસ સાઇન સ્ક્વેર આપણે લખી શકીએ યસ અહીંયા એક્સ વાય ડેશ બરાબર એક્સ સ્ક્વેર આની જગ્યાએ વર્ગમૂળમાં વન માઇનસ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ એક્સ સાઇન એક્સ આપણા પાસે છે વાય માટે એક્સ વાય ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર વર્ગમૂળમાં યસ હવે આના પરથી સાઇન એક્સ કરતા બનાવીશું તો વાય ભાગ્યા એક્સ થશે કે તો અહીંયા આપણે વન માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એનો અર્થ વાય સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય કારણ કે અહીંયા હું લખી દઉં વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સાઇન એક્સ માટે સાઇન એક્સ બરાબર વાય છેદમાં એક્સ ઓકે માટે એક્સ વાય ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય માટે એક્સ વાય ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર નું વર્ગમૂળ એક્સ પ્લસ વાય આ એક્સ કટ થઈ ગયો એક્સ વાય ડેશ યસ વાય ને પહેલા લખું છું વાય પ્લસ એક્સ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર યસ સો જસ અહીં એડજસ્ટમેન્ટ કરવાના હોય જસ કઈ રીતનો ઉકેલ આપ્યો છે એ રીતનું યસ કયા પદો છે શું ખૂટે છે યસ કઈ ગુણવાનું છે કે યસ કોઈ વસ્તુ નથી તેના માટે શું વિચારવું જોઈએ એના પ્રમાણે પણ તમે આનો જવાબ લાવી શકો છો એટલે યસ આ વાય એક્સ સાઇન એક્સ એનો આ વિકલ સમીકરણનો ઉકેલ છે કારણ કે આના પરથી જ આપણે આ વસ્તુ લાવ્યા છીએ ઓકે સો જસ્ટ આ રીતે આ ચોક્કસ વિધેય એ આપેલ વિધેય સમીકરણનો આપેલ વિકલ સમીકરણ ઉકેલ છે કે નહીં એ વસ્તુ આપણે બતાવી શકીએ ઓકે તો યસ આ વસ્તુ ઝડપથી લખી લો હું બીજા બે દાખલાઓ પણ બતાવી યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજો આઠમો એક્ઝામ્પલ લખ્યો છે
સરસ છે જોઈ લઈએ y માઇનસ કોસ વાય બરાબર એક્સ એ આવિકલ સમીકરણમાં જોઈએ તો ફક્ત y ડેશ છે એટલે પ્રથમ વિકલિત છે આનું પ્રથમ વિકલિત કરવાનું જોવાનું શું થાય છે ઓકે તો યસ આનું વિકલન કરીશું તો આપણને આ મળશે dy by dx માઇનસ અહીંયા સોરી કોસ વાય નું માઇનસ સાઇન વાય ઇન્ટુ dy by dx યસ ચેન રૂલ પ્રમાણે ઇઝ ઇક્વલ્સ ટુ d by dx ઓફ x આપણને 1 મળશે આપણને યસ dy by dx એ બીજું કંઈ નથી y ડેશ પ્લસ સાઇન વાય ઇન્ટુ y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 1 યસ હવે આપણે જોઈએ તો અહીંયા આપણને યસ શું વસ્તુ ખૂટે છે યસ કઈ જ નહીં આપણે જોઈએ તો y ડેશ કોમન નીકળશે યસ y ડેશ આ બાજુ તો આવી ગયું 1 પ્લસ સાઇન વાય આવશે અને જમણી બાજુ y છે અહીંયા 1 છે યસ અહીંયા ખૂટે છે શું y તો યસ આને સમીકરણને y વડે ગુણી દો યસ સમીકરણ યસ અને એમાં છે ને યસ વી યસ અને y સાઇન વાય છે જ આપણા પાસે નો પ્રોબ્લેમ સમીકરણ એક ને વાય વડે ગુણતા યસ અહીંયા શું થશે વાય વાય ડેશ પ્લસ વાય સાઇન વાય વાય ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ વાય હવે આપણને આમાં વાય સાઇન વાય તો જોઈએ છે એટલે વાય સામાન્ય ને ફક્ત વાય ડેશ સામાન્ય કાઢીશું વાય પ્લસ વાય સાઇન વાય ઇન્ટુ વાય ડેશ બરાબર વાય આ વસ્તુ લખાઈ ગયું યસ હવે સ્ટીલ હજુ બી આપણે જોઈએ તો યસ વાય સાઇન વાય આપણા પાસે આ વસ્તુ રહી તો યસ અહીંયા વાય ને કરતા બનાવશો તો એક્સ પ્લસ કોસ વાય લખાશે યસ એટલે અહીંયા આ વાય ની જગ્યાએ આમાંથી કોસ વાય પ્લસ એક્સ પ્લસ વાય સાઇન વાય વાય ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ વાય કારણ કે અહીંયા વાય માઇનસ કોસ વાય બરાબર એક્સ માટે વાય બરાબર કોસ વાય પ્લસ એક્સ યસ એ જ વસ્તુ મેં મૂકી અને આ જ વસ્તુ આપણા પાસે આવી ગઈ ને યસ આ વિધેય આ અવિકલ સમીકરણ ઉકેલ છે એવું આપણે બતાવી દીધું ઓકે યસ આમાં છેલ્લો દસમો દાખલો એ પણ હું તમને બતાવી દઉં છું યસ સ્ટુડન્ટ અહીંયા મેં દસમો દાખલો લખ્યો છે વિધેય વાય બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એ એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ મૂકે છે આના પરથી આ સમીકરણ લાવવાનો પ્રયત્ન આપણે કરીએ ઓકે એના માટે આપણે વિકલન કરવું પણ અહીંયા ડીવાય બાય ડીએક્સ જ લખ્યું છે અહીંયા ડીવાય બાય ડીએક્સ બરાબર 1 અપોન 2 વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ આનો વિકલન માઇનસ 2x થશે જસ અહીંયા ડીવાય બાય ડીએક્સ 2 2 કટ થશે માઇનસ એક્સ છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર યસ હવે આપણે જોઈએ તો શું કીધું છે એક્સ પ્લસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ અને વાય ગુણાકમાં છે વાય બરાબર શું છે વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર યસ આને હું આ બાજુ લઈ જઉં વાય ડીવાય બાય ડીએક્સ થઈ જશે એક્સ યસ આવી ગયો તમારો જવાબ અહીંયા વર્ગમૂળમાં યસ ના તો તમારે અહીંયા જ તમે લખી દો કોઈ પ્રોબ્લેમ નથી માટે dy by dx is equals to minus x આની જગ્યાએ આપણે y લઈ શકીએ છીએ કારણ કે y બરાબર વર્ગમૂળમાં a square minus x square y ને આ બાજુ y into dy by dx બરાબર minus x x ને આપણે જો લઈ જઈશું x plus y into dy by dx બરાબર 0 that's it આ તમારો જવાબ ઓકે સો આ રીતે આ દાખલાઓ કરવાના છે યસ ક્યારેક એમસીક્યુમાં પૂછી શકે છે યસ કોઈ ચોક્કસ વિકલ સમીકરણ આપેલું છે તો નીચેમાંથી કયું વિધેય એ વિકલ સમીકરણનો ઉકેલ છે એવું પૂછે અથવા તો યસ વિકલ સમીકરણ આપેલું કોઈ ચોક્કસ
વિધેય આપેલું હોય અને યસ કયા વિકલ્પ સમીકરણ ઉકેલ છે એવું પણ આપણને કહે તો યસ ત્યારે આપણે આ વસ્તુઓ કરવાની હોય ઓકે એના પ્રમાણે દાખલો આપણે કરવાના હોય ઓકે એ રીતે કરવાનું હશે આમાં છે ને 9.2 માં યસ 11મો ને 12મો એ બે એમસીક્યુ છે ગણતરી વગરના છે પણ મોસ્ટ આઈએમપી છે ઓકે યસ 11મો વાંચું ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વયં અચળની સંખ્યા ડેશ હશે અહીંયા આપણને વિકલ સમીકરણ ચતુર્થ કક્ષાનું કીધું છે અને વ્યાપક ઉકેલની વાત છે એટલે યસ ગઈકાલે મેં તમને નોટ લખાવી હતી કે યસ એનમી કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વયં અચળની સંખ્યા એન એટલે ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ કીધું છે અને એના વ્યાપક ઉકેલ એટલે યસ એના વ્યાપક ઉકેલમાં સ્વયં અચળની સંખ્યા 4 આવે એ એનો ઓપ્શન થશે બીજો જે ક્વેશ્ચન છે જેમાં છોકરાઓ ભૂલ કરતા હોય છે તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વયં અચળની સંખ્યા ડેશ હશે અહીંયા તૃતીય કક્ષાનું વિકલ સમીકરણ કીધું છે અને એમાં વિશિષ્ટ ઉકેલ અને વિશિષ્ટ ઉકેલમાં સ્વયં અચળો યસ ગઈકાલે મેં ઇમ્પોર્ટન્ટ નોટ કીધી હતી કે કોઈ પણ કક્ષાનું વિકલ સમીકરણ હોય એના વિશિષ્ટ ઉકેલમાં સ્વયં અચળોની સંખ્યા શૂન્ય ઓકે યસ આ ધ્યાન રાખવાનું કે આમાં ઝીરો જવાબ આવે છે એમાં 3 જવાબ નહીં આવે ઓકે સો જસ્ટ આ તમારું 9.2 સ્વાધ્યાય છે અહીંયા પતે છે આના પછી છે ને એક વિકલ સમીકરણની રચના જે ટોપિક છે એ ટોપિક બોર્ડમાં 2020-21માં બોર્ડમાં એ ટોપિક એ લોકોએ દૂર કર્યો છે એટલે હમણાં એને હું સ્કીપ કરું છું છેલ્લે હું પહેલા હું તમને દરેક વસ્તુ કે જે તમારી સિલેબસમાં રાખી છે પહેલું સ્વરૂપ હું તમને આપી દઈશ એટલે તમને જસ્ટ બહુ સ્પષ્ટ રહે કે યસ બધું મિક્સઅપ ના થાય ઓકે છેલ્લે આ વાંચવાનું છે કે નહીં બધું કયા કયા વિડીયો છે એ બધી વસ્તુમાં યસ પહેલા દરેક જેટલા આપણા બોર્ડની વસ્તુ દ્રષ્ટિએ છે જે 2021 માટે સિલેબસ રાખ્યો છે એના પ્રમાણે એ ટોપિક હું લઈ લઈશ અને યસ આના જે ટોપિક છે ને વિકલ સમીકરણની રચના એના પર આધારિત સ્વાધ્યાય 9.3 છે એ પણ લોકો સ્કીપ કરી દીધો છે વસ્તુ આખું સ્કીપ કરું છું હવે આપણે વિકલ સમીકરણના ઉકેલ એના તરફ જવાનું છે વિકલ સમીકરણના ઉકેલની 3 રીતો છે એમાં પણ 2 રીતો આપણા સિલેબસમાં રાખી છે એક રીત એમાં નથી રાખી ઓકે તો યસ એ જે 2 રીતો છે એ 2 રીતો પર આધારિત 2 સ્વાધ્યાય છે તો યસ સળંગ એ 2 દાખલાઓ એ 2 જોઈ લઈએ આમાં પાછું બોર્ડે શું કર્યું છે આ 2 જે રાખી છે પણ એમાં જે ઉદાહરણના દાખલા છે એ એમણે એક્સક્લુડ કર્યા છે મને સમજ નથી પડતી સ્વાધ્યાય છે પણ એને રિલેટેડ ઉદાહરણના દાખલા એ લોકો સ્કીપ કર્યા છે સો આઈ ડોન્ટ ટ્રસ્ટ ધેટ થિંગ એટલે યસ હું એના ઉદાહરણના દાખલા તો કરાવડાઈશ જ ઓકે ભલે એ લોકો સ્કીપ કર્યા પણ યસ આપણે કારણ કે એ ટોપિક છે યસ એના ટોપિક પર આધારિત જે બી એના દાખલાઓ હોય એ આપણે કરવા જ પડે ઓકે તો યસ આના પછી જે આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે વિકલ સમીકરણનો ઉકેલ એટલે કે જસ આપણે જે રીતે જોયું ને આપણે આ પ્રકારનું આપેલું હોય એનામાંથી યસ એનો ઉકેલ વાય બરાબર f(x) કે વાય બરાબર φ(x) જે બી તમે કહેતા હો જે એના વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ એ વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરીશ અને એની રીતો છે એ આપણે સમજીશું ઓકે આ ઝડપથી લખી લો એ ટોપિક તરફ આપણે આગળ વધીએ યસ સ્ટુડન્ટ અહીંયા મેં હેડિંગ લખ્યું છે પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણના ઉકેલની રીતો યસ હવે અહીંયા છે ને આપણે વિકલ સમીકરણ ઉકેલ જોઈએ ને તો આપણા સિલેબસમાં જે વસ્તુ છે ને એ નથી આપણે જસ્ટ પહેલા છે ને વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ જોયું હતું એટલે આપેલ વિકલ સમીકરણમાં જે ઉચ્ચતમ કક્ષાનો વિકલ સમીકરણ હોય એની કક્ષા કહેવાય અને પછી આપેલ વિકલ સમીકરણ જો વિકલિતોના બહુપદીના સ્વરૂપમાં આપણે ગોઠવીએ તો એમાં જે ઉચ્ચતમ કક્ષાના વિકલિતની જે ઉચ્ચતમ ઘાતાંક હોય એનું પરિમાણ કહેવાય ઓકે યસ એટલે અહીંયા કક્ષા બી અલગ હોય છે ને પરિમાણ પણ આપણા સિલેબસમાં જે વિકલ સમીકરણના ઉકેલ છે ને એ ફક્ત પ્રથમ કક્ષાના એટલે કે ડીવાય બાય ડીએક્સ વાળા જ હશે અને એક પરિમાણ એટલે કે એની એક જ ઘાત હશે એનાથી વધારે નહીં એટલે યસ આપણા સિલેબસમાં જે વિકલ સમીકરણનો ઉકેલ છે એ બાકીના જે છે આગળ તમારા એન્જિનિયરિંગમાં આવશે અહીંયા ફક્ત આપણને પ્રથમ કક્ષાનો એટલે યસ ડીવાય બાય ડીએક્સ વાળું જ હશે અને એમાં પણ એની એક જ ઘાત એક પરિમાણ યસ આપણા પાસે આ જ વસ્તુ છે અને યસ
આ જ વસ્તુ શોધવાની છે. એ સારા ઉકેલની એકચુઅલી ત્રણ રીતો છે. ત્રણ રીતો અહીંયા લખું છું. એક વિયોજનીય ચલની રીત, બે સમપરિમાણીય વિકલ સમીકરણ, અને ત્રીજું સુરેખ વિકલ સમીકરણ. આમાં છે ને વિકલ સમીકરણ કઈ રીતે આ ત્રણ માંથી એક રીતમાં ગોઠવાય છે એના પ્રમાણે એક રીતનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. ઓકે, યસ, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. એક એ બહુ વાંધા જેવી વાત નથી, ઇઝીલી આપણે આઈડેન્ટિફાય કરી શકીશું. એટલે અહીંયા ત્રણ એમાંથી છે ને પહેલી ને બીજી આપણા સિલેબસમાં, એટલે કે 2021 નો જે સિલેબસ છે બોર્ડનો, એમાં આ બે વસ્તુઓ છે, આ વસ્તુ એ લોકોએ રાખી નથી. એટલે યસ, અને આ ત્રણે પર આધારિત એક એક સ્વાધ્યાય છે. ઓકે, તો યસ આપણે કરવાનું છે. અને યસ આ બધી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ચાર માર્ક નો ક્વેશ્ચન આમાંથી છે. યસ આ વસ્તુ આપણે ધ્યાન રાખીએ, એટલે આપણે એક પછી એક જોઈશું. પણ આગળ વધતા પહેલા આપણે પ્રથમ કક્ષાનું એક પરિમાણીય વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, એટલે અહીંયા આપણે જોયું કે યસ પ્રથમ કક્ષાનું એક કક્ષા એક પરિમાણ એટલે કે ડીવાય બાય ડીએક્સ જ હોય, અને એમાં પણ ડીવાય બાય ડીએક્સની જે ઘાત હોય એ પણ એક જ હોય, એટલે એ આપણે વ્યાપક સ્વરૂપ જોઈએ. તો યસ અહીંયા પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, બીજું કઈ ના હોય, ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ વાય. ઓકે, યસ, તમને એફ ઓફ એક્સ વાય સમજ પડી ગઈ હશે. અહીંયા ફક્ત ડીવાય બાય ડીએક્સ, એટલે અહીંયા પાછું એવું જરૂરી નથી કે આ વખતે આ રીતનું જ હોય, પણ યસ આ એક એનું પ્રમાણિત સ્વરૂપ છે. યસ આ પ્રથમ વિકલિત છે ને એની ઘાત એક છે, અને બાકી બધા એક્સ અને વાયના સ્વરૂપના કોઈક ને કોઈક સમીકરણો હોય. યસ, એ આપણે હોય ના. હવે છે ને આમાં એક પછી એક રીતો જે આપણે ભણવાની છે, તો પહેલા આપણે વિયોજનીય ચલની રીત, એકદમ સરળ વસ્તુ છે એ વસ્તુ આપણે જોઈએ. અહીંયા વિયોજનીય ચલની રીત શું છે એ આપણે જોઈએ. તો યસ પહેલા અહીંયા વિયોજનીય ચલની રીત, યસ અહીંયા વિયોજન એટલે કે છૂટું પાડવું, એટલે અહીંયા ચલને છૂટા પાડવાના હોય. અને યસ સાદી ભાષામાં કહી દઉં તો યસ અહીંયા એક્સ વાળા જે ચલ હોય એ ડીએક્સ સાથે જાય, અને વાય વાળા ચલ એ ડીવાય સાથે જાય. એ રીતનું જો ગોઠવાતું હોય તો આ રીત વપરાતી હોય છે. ઓકે, યસ, એનું બી સ્વરૂપ છે. એટલે અહીંયા જો જો સમીકરણ એકમાં એફ ઓફ એક્સ વાય ને યસ જી એ એક્સ પર આધારિત વિધે જી ઓફ એક્સ તથા એચ એ વાય પર આધારિત વિધે h of y ના ગુણાકારના સ્વરૂપમાં ગોઠવી શકાય તો સમીકરણ એક પરથી dy by dx બરાબર આને g of x ઇન્ટુ એચ ઓફ વાય, યસ અહીંયા એક્સ અને વાયના બે વિધેયોના ગુણાકારના સ્વરૂપમાં, એટલે યસ એક્સ વાળ વિધેય અલગ હોય અને વાય વાળ વિધેયના ગુણાકારના સ્વરૂપમાં હોય, એ રીતનું ગોઠવી શકાય. તો યસ આ વસ્તુ વિયોજનીય ચલનું યસ ગોઠવી શકાય. તો સમીકરણ એક પરથી યસ આ વસ્તુ યસ સમીકરણ બે ના ઉકેલ માટે વિયોજનીય
એક્ચ્યુઅલ ની રીત વાપરી શકાય. કઈ રીતે વાપરવાની? યસ, અહીંયા આપણે વાપરવી તે બતાવું છું. પછી આપણે દાખલા જોઈશું એટલે આપણને બહુ સ્પષ્ટ થઈ જશે. યસ, આમાં શું કરીશું? યસ, ડીવાય એ વાય વાળું વિધેય આની સાથે લઈ લેવાનું. એટલે એચ ઓફ વાય ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા યસ જી ઓફ એક્સ છે, જી ઓફ એક્સ ઇન્ટુ ડી. એટલે કે યસ, ડીવાય સાથે વાય વાળા જે ચલ વાળું વિધેય હોય એ આવી જાય, અને એક્સ ડીએક્સ સાથે એક્સ વાળા જે ચલ હોય એવું વિધેય આવી જાય. આવી ગયા પછી યસ, આપણે અહીંયા ડીવાય બાય ડીએક્સ, એટલે અહીંયા આનો ઉકેલ શું થશે? કે વાય એ કોઈક એક્સ નું વિધેય, વાય ઇઝ ઇક્વલ ટુ ફાઈ એક્સ, વાય ઇઝ ઇક્વલ ટુ જી એક્સ, એચ એક્સ, એફ ઓફ એક્સ, યસ કોઈ બી વાય એ એક્સ પર આધારિત કોઈક સમીકરણ આનો ઉકેલ હોવો જોઈએ, અને આપણે આગળ જોયું છે. ઓકે, તો યસ, આના આ થઈ ગયા પછી બંને બાજુ સંકલિત કરતા. ઓકે, યસ, અહીંયા બંને બાજુ સંકલિત કરવામાં આપણે એ ઇન્ટીગ્રેશન ડીવાય બાય એચ ઓફ વાય ઇન્ટીગ્રેશન ઓફ જી ઓફ એક્સ ડીએક્સ આ વસ્તુ લખીશું. અહીંયા યસ, અહીંયા કોઈ વિધેય હશે જેનું આપણે સંકલન કરવાનું થશે, અને આ પણ યસ કોઈ એક્સ નું વિધેય હશે એનું સંકલન કરવાનું. એટલે જસ્ટ ધારો કે એ સંકલિત તો આ રીતના હોય, એચ ઓફ વાય કેપિટલ એચ ઓફ વાય કેપિટલ ઓફ જી ઓફ એક્સ પ્લસ સી. ઓકે, યસ, જ્યાં એચ ઓફ વાય અને જી ઓફ એક્સ એ વિધેયો વન અપન એચ ઓફ વાય અને જી ઓફ એક્સ ના પ્રતિવિકલિતો છે. સમીકરણ ત્રણ ને વિકલ સમીકરણ બે નો વ્યાપક ઉકેલ કહેવાય. યસ, વ્યાપક ઉકેલ કહેવાય કેમ કે આમાં અચળાંક સી, સ્વેર અચળ સી આવે છે, એક અચળ આવે છે, એટલે આનો વ્યાપક ઉકેલ છે. પછી ઇનકેસ આપણને કોઈ પ્રારંભિક શરતો આપેલી હોય તો એ પ્રારંભિક શરતો પરથી આપણે આ સી નું ચોક્કસ મૂલ્ય શોધી શકીએ. પછી સી નું મૂલ્ય પાછળ એમાં મૂકીશું તો એનો વિશિષ્ટ ઉકેલ કહેવાશે. ઓકે, યસ, આપણે જોયું છે વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ. સ્વર અચળાંકો ધરાવતો ઉકેલ એ વ્યાપક ઉકેલ કહેવાય. પછી યસ, સ્વેર અચળોથી મુક્ત, એટલે કે યસ સ્વેર અચળો કોઈ ચોક્કસ મૂલ્ય સ્વેર અચળાંકોના લઈને જે આપણે શોધી અને કે જે શોધાય તો કોઈ પ્રારંભિક શરત પરથી આપણે એને શોધી શકીએ છીએ. યસ, એક્ઝામ્પલમાં આ બધી જ વસ્તુ તમને ક્લિયર થતી જશે, સો ડોન્ટ વરી વધારે અબાઉટ ધીસ થિંગ. અહીંયા સિમ્પલ વસ્તુ, અહીંયા આપણે વિકલ સમીકરણના ઉકેલની શરૂઆત કરી છે. વિકલ સમીકરણના ઉકેલની શરૂઆત કરી છે તો પહેલા આપણે આપણા સિલેબસમાં જે વસ્તુ છે એક પરિમાણીય અને યસ પ્રથમ કક્ષાનું એક પરિમાણીય વિકલ સમીકરણ એનો જ ઉકેલ આપણે લેવાનો છે. એટલે પ્રથમ કક્ષાનું એક પરિમાણીય વિકલ સમીકરણ એટલે એમાં ફક્ત ડીવાય બાય ડીએક્સ હોય, એની કોઈ ઘાત હોય નહીં, એ કહેવાય. એટલે એનું વ્યાપક સ્વરૂપ આપણે આ રીતે લખી શકીએ. યસ, આ દરેકમાં વપરાશે. પછી આમાં જે આ વસ્તુ જે જમણી બાજુ ફેરફાર કરતો જોઉં છું ને, એફ ઓફ એક્સ વાય કઈ રીતે આપેલું છે, ઓકે, યસ, એના પ્રમાણે યસ આ રીત વાપરવાની કે આ રીત વાપરવાની કે આ રીત, એ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે, યસ, એમાંથી પહેલી વ્યોજનની રીત, વ્યોજનની ચલની રીત, વ્યોજન એટલે કે ચલોનું વિભાજન કરવાનું છે, બીજું કઈ જ નહીં. ડીએક્સ સાથે એક્સ વાળા ચલ વાળું વિધેય જતું રહે અને ડીવાય સાથે વાય ચલ વાળું વિધેય જતું રહે, એવું જો આપણે ગોઠવી શકીએ તો આપણે વ્યોજનની ચલની રીત વાપરવાની. એટલે આમાં શું છે, એફ ઓફ એક્સ વાય એ એક્સ અને વાય ને જોડતું કોઈક ને કોઈક વિધેય અહીંયા હશે. ઓકે, કોઈક ને કોઈક સમીકરણ હશે. જો આપણે આને બે એવા વિધેયો, એક એક્સ નું વિધેય જી ઓફ એક્સ અને એક વાય નું વિધેય એચ ઓફ એક્સ, એના ગુણાકારના સ્વરૂપમાં જો આપણે ગોઠવી શકતા હોય તો આપેલું હોય. ઓકે, તો આ પ્રકારના વિકલ સમીકરણના ઉકેલ માટે વ્યૂહજનીય ચલનું રીતનો ઉપયોગ થાય. એટલે આ વસ્તુ એફ ઓફ એક્સ વાય ની જગ્યાએ આ રીતે એક એક્સ નું વિધેય અને એક વાય નું વિધેય એવો ગુણાકાર અહીંયા આપણને આપેલો હોય. તો પછી આપણે જે
વાય વાળું વિધેય છે એ ડીવાય સાથે લઈ લેવાનું અને એક્સ વાળું વિધેય છે ડીએક્સ સાથે લઈ લેવાનું, પછી બંને બાજુ સંકલિત કરવાનું અને યસ અહીંયા વાય ને સાપેક્ષ સંકલિત છે ને અહીંયા એક્સ ને સાપેક્ષ સંકલિત છે ને અહીંયા વાય નું વિધેય છે એ જીએક્સ, પછી જે સંકલનના જે બી રૂપો આવે આપણા પાસે જે આપણે સંકલનમાં ભણ્યા છે એના પ્રમાણે એના પ્રતિવિકલિતો જો વન અપન એચ ઓફ વાય નું કેપિટલ એચ ઓફ વાય તો યસ એ સંકલિત જે થતું હશે એ અને જી ઓફ એના પ્રમાણે આપણે ગોતી શકીએ. આ જે પરિણામ આવ્યું એ આ વિકલ સમીકરણનો ઉકેલ કહેવાય. યસ આ વિકલ સમીકરણનો ઉકેલ આપણને ખબર છે. યસ વાય એ કોઈક એક્સ નું વિધેય છે. ઓકે યસ આ વાય એ કોઈ એક્સ પર આધારિત સમીકરણ છે. વાય એ કોઈક એક્સ નું વિકલ જેવું મળે અને અહીંયા આપણે સ્વેર અચળ સી લખીએ છીએ એટલે કે સ્વેર અચળ વાળો છે એટલે આ વ્યાપક ઉકેલ કે મળશે. પછી વ્યાપક ઉકેલમાં જો કોઈ પ્રારંભિક શરત આપેલી હોય તો પ્રારંભિક શરતનો ઉપયોગ કરીને આપણે એસીનું ચોક્કસ મૂલ્ય શોધી શકીએ, સ્વેર અચળનું ચોક્કસ મૂલ્ય શોધી પછી એનું પાછવામાં મૂકીશું તો એવું કહેવાશે એનો વિશિષ્ટ ઉકેલ. ઓકે તો યસ ઝડપથી આ વસ્તુ લખેલો આના પર આધારિત અમુક દાખલાઓ આપણે જોઈએ. યસ સ્ટુડન્ટ અહીંયા મેં એક દાખલો લખ્યો છે. વિકલ સમીકરણ dy by dx બરાબર એક્સ પ્લસ વન છેદમાં ટુ માઇનસ વાય નો વ્યાપક ઉકેલ શોધો. ઓકે ના હવે યસ અહીંયા દાખલા ગણીએ છીએ તો બીજી એક વસ્તુ એ પણ કહી દો. તમને કોઈ પણ વિકલ સમીકરણ ઉકેલ કહેશે ને તો યસ વિયોજનીય ચલની રીતે શોધો કે સમપરિમાણીય રીતે એવું નહીં કીધેલું હોય એ આપણે નક્કી કરવાનું આવશે. યસ આપણે જેમ જેમ આ બંને પ્રકારના ભણતા જશું ને એ પ્રમાણે તમને આ ખ્યાલ આવતો જશે કે યસ કઈ રીતે આ વસ્તુ ક્યાં સમપરિમાણીય વપરાશે અને ક્યાં આગળ વિયોજનીય ચલ વપરાશે. ઓકે ના એ વસ્તુ અને યસ જેટલું બને એટલું વિયોજનીય ચલને પ્રેફરન્સ આપવાનું જેના પ્રમાણે ગોઠવી શકાય. વિયોજનીય ચલમાં ઇન્ટેન્શન આપણો શું હોવો જોઈએ તો કે યસ ડીએક્સ સાથે એક્સ વાળા પદોનું વિધેય આવી જાય અને ડીવાય સાથે વાય વાળા પદનું અને યસ અહીંયા ડીવાય બાય ડીએક્સ એટલે કે યસ અહીંયા સ્વતંત્ર ચલ એક્સ ને સાપેક્ષ અવલંબી ચલ વાય નું વિકલિત છે. આનો ઉકેલ વાય ઇઝ ઇક્વલ ટુ ક્વિક એક્સ નું વિધેય. ઓકે એ વસ્તુ હોવું જોઈએ. યસ વ્યાપક ઉકેલ કીધો છે. વ્યાપક ઉકેલમાં સ્વેર અચળ હોય અને યસ અહીંયા પ્રથમ કક્ષાનું છે તો યસ જેટલી કક્ષાનું વિકલ સમીકરણ એટલે આમાં સ્વેર અચળ હોય એટલે સ્વેર અચળ એક આવશે. જો કે આપણા પાસે આ સિલેબસમાં છે દરેક આન્સરમાં સ્વેર અચળ આપણો એક જ આવવો જોઈએ. ઓકે ના હવે આપણે અહીંયા જોઈએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વન એક્સ ટુ માઇનસ વાય. યસ અહીંયા આપણે ડીવાય સાથે વાય વાળા પદો અને ડીએક્સ સાથે એક્સ વાળા પદો એ ગોઠવી શકીએ એમ છે કે નહીં. યસ બહુ સીધે સીધું છે અને આ બાજુ લઈ જશું એટલે યસ વાય વાળું થઈ જશે. યસ ડીએક્સ એટલે ડીએક્સ સાથે એક્સ પ્લસ વન વાળું થઈ ગયું. યસ એ રીતે ગોઠવો સંકલન કરો તમારો જવાબ કઈ રીતે. યસ અહીંયા ટુ માઇનસ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ એક્સ પ્લસ વન ડીએક્સ. યસ ચોપડી ગુણાકાર કર્યો ગોઠવાઈ ગયા. યસ ડીવાય સાથે વાય વાળું વિધેય ડીએક્સ સાથે એક્સ વાળું વિધેય. યસ અચળમાં તો વાંધો નથી ગમે ત્યાં આવશે. યસ આ થઈ ગયું બંને બાજુ સંકલિત કરતા. યસ એક વખત આ ગોઠવાઈ જાય પછી બંને બાજુ સંકલિત કરતું. ઓકે માટે અહીંયા ઇન્ટીગ્રેશન ટુ માઇનસ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન એક્સ પ્લસ વન ડીએક્સ. યસ આ વાય ને સાપેક્ષ સંકલિત છે વાય વાળું પદ છે, એક્સ ને સાપેક્ષ સંકલિત છે એક્સ વાળા પદો છે. યસ અહીંયા આવે બે નું સંકલન વાય ને સાપેક્ષ આ થશે ટુ વાય માઇનસ આ થશે વાય સ્ક્વેર બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ સ્વેર અચળ એક જ મૂકવાનો કારણ કે યસ અલ્ટિમેટલી બે સ્વેર અચળ સરવાળો થઈને બી કોઈ એક નવો વાસ્તવિક સંખ્યા બને એટલે એક જ મૂકવાનો આવે. અહીંયા એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ એક્સ પ્લસ સી મૂકો સી ડેશ મૂકો કહી શકાય કારણ કે સાદું સૂર સ્વરૂપ હજુ બી અપાય એવું છે ને તો અહીંયા આપણે સી ડેશ મૂકવાનું. યસ બે લસા નીકળશે તો શું લખાશે અહીંયા આ ફોર વાય માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ટુ સી ડેશ આ વસ્તુ લખાશે. યસ આના પરથી જે આપણે ઉકેલ શોધવાનો છે એ યસ બધું એક બાજુ લઈ લો અથવા તો આ પ્રમાણે મૂકશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા યસ એક્સ આ બધું જમણી બાજુ લઈ જવું તો યસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ ફોર વાય
plus 2d, 3d is equals to 0. Chale, yeah. 2c is equal to 3 mukido. Mare. X square plus y square plus 2x minus 4y plus c is equals to 0. Chale. C barabar 2c dash. Okay, no problem. Yeah, tamhe c for le li dushe ne. છેલ્લે ટુસી ટુસી ની જગ્યા સીધે શું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. યસ, અશ્વર અચાનક તમે કોઈ પણ સંજ્ઞા આપી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અને યસ, અહીંયા તમે મને આ આનો આ વિકલ સમીકરણનો આ વ્યાપક ઉકેલ કહેવાશે. ઓકે, ના અહીંયા વ્યાપક ઉકેલ એ સ્પષ્ટ વિધેયના સ્વરૂપમાં હોય કે યસ ગુડ વિધેયના સ્વરૂપમાં, એકચ્યુઅલી ગુડ વિધેયના, કારણ કે એક્સ અને વાયને છૂટા કરી શકાય એવા નથી, એ પ્રકારના સ્વરૂપમાં છે. ઓકે, યસ, જોકે એક બાજુ વાય ને આતો રહેશે, પણ એમ જોવા જઈએ તો આ કયા વક્રનું વ્યાપક સમીકરણ છે? એકચ્યુઅલી આ વર્તુળનું છે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એક્સ વાળું પદ, વાય વાળું પદ, અચળ પદ. ઓકે, 11માં તમે વર્તુળનું વ્યાપક સ્વરૂપ જોયું તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. એકચ્યુઅલી આ બીજું કઈ નથી, આ વિકલ સમીકરણ એ વર્તુળના સમીકરણનું વિકલ સમીકરણ છે. ઓકે, કોઈ વક્રનું, એટલે વક્ર એટલે કે વક્ર એ વર્તુળ છે. યસ, આના પરથી પછી તમે અહીંયા જી અને યસ 2g - 2g - g - f એના પ્રમાણે તમને એનું કેન્દ્ર મળી જાય. ઓકે, અને ત્રીજા વર્ગમૂળમાં જી સ્ક્વેર પ્લસ સ્ક્વેર માઇનસ સી એના પ્રમાણે તમે શોધી શકો છો. ઓકે, પણ યસ એ બધી વસ્તુઓ કરવાની નથી, આ તો જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. યસ, આનો ઉકેલ એ બીજું કઈ નહીં, જે વક્ર મળે એ વર્તુળનું સમીકરણ છે. યસ, આ રીતે કરવાનું છે, બહુ સિમ્પલ વસ્તુઓ છે. ઓકે, વિયોજનીય ચલ. યસ, હજુ અગેન રિમાઇન્ડ કરાવી દઉં તમને, વિયોજનીય ચલની રીતે એવું ના કે તમને તો ખાલી યસ આવું જ કંઈક લખેલું હોય, આપણે આના અલગ અલગ સ્વરૂપ પણ જોઈશું આગળ કઈ રીતે લખેલા હશે. ઓકે, યસ, એના પરથી જો ચલનું આપણે વિયોજન કરી શકીએ છીએ, એટલે કે એનો મતલબ વાય વાળું વિધેય ડીવાય સાથે અને એક્સ વાળું વિધેય ડીએક્સ સાથે જો આપણે અલગ કરી શકતા હોઈએ, ત્યાં આપણે વિયોજનીય ચલની રીત વાપરવી જોઈએ. ઓકે, ચલો લખી દો, હું નેક્સ્ટ એક્ઝામ્પલ લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં આ બીજું લખ્યું છે, વિકલ સમીકરણ dy બાય dx બરાબર 1 પ્લસ y સ્ક્વેર છેદમાં 1 પ્લસ x સ્ક્વેર નો વ્યાપક ઉકેલ શોધો. યસ, અહીંયા dy બાય dx એટલે યસ આનો ઉકેલ એ બીજું કઈ નહીં, y બરાબર કોઈ x નું વિધેય એનો ઉકેલ કહેવાય. યસ, ચકાસવાનું કે યસ આનો ઉકેલ શોધવાનો છે તો dy સાથે y વાળા ચલ વાળા y નું આધારિત વિધેય ગોઠવાય એવું છે, અને dx સાથે યસ સ્ટ્રેટ હવે અહીંયા ખાલી આટલો જ ફરક પડે છે. આ ફરક શું પડશે, આ બદલાઈ ગયા છે, એટલે યસ dx બાય 1 પ્લસ x સ્ક્વેર અને આ બાજુ આવી જશે. યસ, ઓકે, સો જરૂરી નથી કે ગુણાકમાં આવવું જોઈએ છેદમાં, યસ એનું સંકલન પછી આપણે કરવાનું છે. યસ 1 પ્લસ y સ્ક્વેર અહીંયા લાવી દઈએ તો યસ 1 પ્લસ y સ્ક્વેર એ dy સાથે આવી ગયું, અને dx આ બાજુ લાવીશું તો યસ 1 બાય એક્સ સ્ક્વેર એ ડીએક્સ સાથે આવી ગયું. યસ, નો પ્રોબ્લેમ, આ રીતે ગોઠવાનું, કોઈ જરૂરી નથી કે આ રીતે ગુણાકમાં જવું જોઈએ. યસ, માટે અહીંયા આપણે યસ અહીંયા આવશે ડીવાય છેદમાં યસ એના ડીવાય સાથે વાય વાળું વિધેય યસ અંશવાળ છેદમાં ગમે તે હોઈ શકે, અને ડીએક્સ છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. યસ, એક વખત આ ગોઠવાઈ ગયું, ડીએક્સ સાથે એક્સ નું વિધેય, ડીવાય સાથે વાય નું વિધેય, યસ બંને બાજુ સંકલિત કરતા ઇન્ટીગ્રેશન dy 1 પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન dx 1 પ્લસ x સ્ક્વેર. ઓકે, યસ, અહીંયા y ને સાપેક્ષ સંકલિત અને યસ y નું સ્વરૂપ, x ને સાપેક્ષ સંકલિત અને યસ x નું સ્વરૂપ છે. યસ, કયું પ્રમાણિત સ્વરૂપ છે? dx ઉપર 1 પ્લસ x સ્ક્વેર tan ઇન્વર્સ ઓફ x. યસ, સંકલનો યાદ રહેવા જોઈએ. યસ, સંકલનનું જ એક્સટેન્શન છે અહીંયા. યસ, અહીંયા આ થશે tan ઇન્વર્સ ઓફ y, આ થશે tan ઇન્વર્સ ઓફ x પ્લસ c. યસ, ધેટ્સ ઇટ. આ તમારો દાખલો પતી ગયો, આનો વ્યાપક ઉકેલ તમારા પાસે આવી ગયો. યસ, tan ઇન્વર્સ ઓફ y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ x પ્લસ c. યસ, આનો વ્યાપક ઉકેલ છે. ઓકે, યસ, વિકલી તો નીકળી જવા જોઈએ, y એ x પર આધારિત કોઈક બનવું જોઈએ. યસ, એ વસ્તુ આપણે અહીંયા કરી દીધી, ધેટ્સ ઇટ. આ રીતે આપણે કરવાનું છે. ઓકે, તો યસ આ વસ્તુ ઝડપથી લખી લો, આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ.
યસ સ્ટુડન્ટ અહીંયા મેં એક દાખલો લખ્યો છે જયારે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે વાય બરાબર વન થાય તે પ્રારંભિક શરત અનુસાર વિકલ સમીકરણ ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ ફોર એક્સ વાય સ્ક્વેર નો વિશિષ્ટ ઉકેલ શોધો. યસ અહીંયા આ પ્રારંભિક શરત આપી છે અને યસ એટલે વર્ડ લખ્યો છે ઉકેલ શરત વિશિષ્ટ ઉકેલ. યસ વિશિષ્ટ ઉકેલ ક્યારે પણ ડાયરેક્ટ ના શોધાય, પહેલા આપણે વ્યાપક ઉકેલ શોધવો જ પડે. વ્યાપક ઉકેલ શોધ્યા પછી જે આપણે પ્રારંભિક શરત આપેલી હોય એ પ્રારંભિક શરતનો ઉપયોગ કરીને જે વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળ આવે છે એ સ્વેર અચળનું ચોક્કસ મૂલ્ય શોધવાનું, એ સ્વેર અચળનું ચોક્કસ મૂલ્ય પાછું વિશિષ્ટ ઉકેલમાં મૂકેલું સોરી વ્યાપક ઉકેલમાં મૂકવાનું અને જે ઉકેલ મળશે એનો વિશિષ્ટ ઉકેલ કહેવાશે. ઓકે યસ એટલે આ બધી વસ્તુ છેલ્લે આવશે, પહેલા આપણે વ્યાપક ઉકેલ માટે આ વસ્તુ પર ધ્યાન આપવાનું. યસ અહીંયા આપણને આપ્યું છે dy by dx is equals to minus 4xy square. આ વસ્તુ આપ્યું છે એટલે આનો આપણે વ્યાપક ઉકેલ શોધીએ તો યસ x સાથે dx સાથે x વાળા પદ અને dy સાથે y વાળા પદ ગોઠવાય એવા છે. યસ સરળતાથી ગોઠવાય એવા છે. y square ને અહીંયા લઈ આવવાનું dy ભાગ્યા y square બરાબર માઇનસ 4x ઇન્ટુ dx. dy સાથે y વાળું પદ, dx સાથે x વાળું પદ. યસ બંને બાજુ સંકલિત કરતા ઓકે આ થશે ઇન્ટીગ્રેશન. આને હું y ની માઇનસ 2 ઘાત dy લખી શકું ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 4 ઇન્ટીગ્રેશન x dx. ઓકે આ વસ્તુ લખાશે. યસ અચળ મેં બહાર કાઢી લીધા છે. યસ આને મેં હું ઘાતમાં લઈ ગયો એટલે અહીંયા dy સાથે y વાળો પદ x ની n ઘાત છે. યસ x ની જગ્યાએ y છે એટલે એના પ્રમાણે આપણે ટ્રીટ કરવાનું. આ થાય y ની માઇનસ 1 છેદમાં માઇનસ 1 ઘાત બરાબર માઇનસ 4 x સ્ક્વેર બાય 2 પ્લસ c. આ વસ્તુ તમને મળશે અહીંયા માઇનસ 1 અપન y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 2 x સ્ક્વેર પ્લસ c. યસ અહીંયા આપણે y ને કરતા બનાવું એનું યસ લેવાનું એટલે યસ અહીંયા યસ પહેલા હું તો માઇનસ ને ટ્રાન્સફર કરી દઉં. ચલો ને 1 બાય y ઇઝ ઇક્વલ્સ ટુ આ 2 x સ્ક્વેર માઇનસ c એટલે કે y ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપન 2 x સ્ક્વેર માઇનસ c. આ થશે વ્યાપક ઉકેલ. ઓકે હવે આપણે આ શરત પ્રમાણે ઓકે એક્સ બરાબર ઝીરો ત્યારે વાય બરાબર વન એટલે યસ આ જ વસ્તુ એક્સ બરાબર ઝીરો લેવાનું વાય બરાબર વન લેવાનું શું મળે છે સી નું મૂલ્ય શોધવાનું. ના હવે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે વાય બરાબર વન માટે વાય બરાબર વન વન અપન 2 ઇન્ટુ 0 માઇનસ c એટલે 1 બરાબર 1 અપન માઇનસ c એટલે c બરાબર માઇનસ 1 થઈ ગયું. યસ c નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા y ઇઝ ઇક્વલ ટુ 1 અપન 2x સ્ક્વેર યસ માઇનસ સી એટલે પ્લસ 1. યસ આ તમારો વિશિષ્ટ ઉકેલ થઈ જાય. એ એક્સ પર આધારિત જે સમીકરણ મળે એ આ વિશિષ્ટ ઉકેલ કહેવાય. ઓકે યસ એટલે આમાં કઈ નવી વસ્તુ નથી. વિશિષ્ટ ઉકેલ એક ચોક્કસ પ્રારંભિક શરત એટલે કે યસ કોઈ ચોક્કસ એક્સ ના મૂલ્ય વખતે વાય આ મૂલ્ય હોય એવું આપેલું હોય પણ વ્યાપક ઉકેલ શોધીને પછી એમાં મૂકીને આપણે જે સ્વેર અચળ સી લખતા હોઈએ કે સી ડેશ લખતા હોઈએ એનું જે મૂલ્ય શોધીએ ચોક્કસ મૂલ્ય શોધીએ અને પાછું એમાં વ્યાપક ઉકેલમાં એ સી નું મૂલ્ય ચોક્કસ મૂલ્ય આપણે મૂકીએ એટલે આપણને આ વસ્તુનો વિશિષ્ટ ઉકેલ મળે. ઓકે ના હવે છે ને આ પ્રારંભિક શરતને એક બીજી રીતે પણ લખી છે. યસ હું બતાવું છું. યસ હું લખી દઉં છું. નો ચારે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે y બરાબર 1 નો બીજો સંકેત આ રીતે લખે y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1.
જ્યારે લખેલું હોય ને વાય ઓફ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન, એનો મતલબ જયારે એક્સ નું મૂલ્ય શૂન્ય હોય ત્યારે વાય નું મૂલ્ય વન. એકચ્યુઅલી આ કહેવાય, જે બી મૂલ્ય તમારું હોય. ઓકે, અહીંયા જયારે કોઈ એક્સ ના ચોક્કસ મૂલ્ય માટે વાય નું આ મૂલ્ય, ઓકે, એ અહીંયા તમારે લખેલું હોય. આનો સંકેત છે, એ તમારે ધ્યાન. ઘણી વાર આ સંકેત વપરાતો હોય છે. ઓકે, એક્સ બરાબર ઝીરો ત્યારે વાય બરાબર વન એવું ના લખીએ, પણ વાય ઓફ ઝીરો બરાબર વન. આ રીતે આનો અર્થ એ થાય કે જયારે એક્સ નું મૂલ્ય શૂન્ય હોય ત્યારે વાય નું મૂલ્ય વન. ઓકે, કારણ કે અહીંયા વાય એ એક્સ પર આધારિત કોઈ વિધેય છે, યસ, એના પ્રમાણે છે, બીજું કઈ જ નથી. ઓકે, એ સંકેતો તેના પ્રમાણે આપણે ઉપયોગ કરવો જોઈએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. હવે છે આના પછી અમુક વક્ર વાળા છે. હવે આટલું જેટલું ભણ્યા છે ને એના પર સ્વાધ્યાયના નવ પોઈન્ટ ચાર ના 1-14 દાખલાઓ છે. એટલે હું અહીંયા શું કરું છું, સ્વાધ્યાય 9.4 ના આના પર આધારિત કેટલાક દાખલા છે આપણે જોવાની શરૂઆત કરીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે એક કામ કરીએ. એકચ્યુઅલી જો સમય તો થયો છે, જો એકાદ દાખલો કરાવડાવીશ તો મજા નહીં આવશે, એક ફ્લો આવવો જોઈએ. યસ, તમે સ્વાધ્યાય 9.4 ના પ્રયત્ન કરી શકો છો, કોઈ વાંધો નથી. પણ કાલે બીજા લેક્ચરમાં હું સ્વાધ્યાય 9.4 ના હું દાખલા અમુક બતાવીશ, પછી હું તમને જસ્ટ ભેગા કરવા આપીશ. સો દેટ વિલ બી આઈ થિંક બેટર આઈડિયા. અહીંયા આજે મેં જેટલું કરાવ્યું છે એટલું તમે કરવાનો પ્રયત્ન કરજો. યસ, આના પર આધારિત તમને કોઈ સ્વાધ્યાય 9.4 ના 1-14 દાખલા લાગે છે ને, પ્રયત્ન કરજો, કોઈ વાંધો નથી. પણ હું રિયલ સેન્સમાં એ નેક્સ્ટ લેક્ચરમાં એ હું શરૂઆત કરીશ ને, એ પ્રમાણે પછી આપણે હું તમને હોમવર્ક આપીશ. આજે હું તમારા પર છોડું છું. જસ તમને ઈચ્છા હોય તો જસ તમે એ વસ્તુ પ્રયત્ન કરી શકો છો. પણ કાલે એના અમુક દાખલા બતાવ્યા ને પછી મારો ઇન્ટેન્શન એવો છે. ઓકે, સો જસ્ટ અહીંયા હું આજનું લેક્ચર હું ફિનિશ કરું છું.